उमरगाम खाते भारतीय जनता पार्टी किसान मोर्चा द्वारा योजना किसान पंचायत कार्यक्रम में हाल में केन्द्र सरकार द्वारा खातरो में करायेला भाव वधारा ने पगले खेडूतोना चेहरा पर नाराजगी जोवा मळी हती। उमरगाम तालुका किसान संघ ना आगेवानोए खातरोना वधेला भावो सामे पोतानी नाराजगी व्यक्त करी हती। ज्यारे जिल्ला भाजप किसान मोर्चाना प्रमुखे भाव वधारा सामे रासायणिक खातर वापरवानुं छोड़ी ऑर्गेनिक खातरो वापरवानी सलाह आपी हती। આપણે જાણીએ છીએ કે હમણાં કૂદકેરે ભૂસકે દરેક જગ્યાએ મોંઘવારીનો પ્રશ્ન નડી રહ્યો છે। ગઈકાલે સમાચાર આવ્યો કે 150 રૂપિયા ડાઈ ખાતર પર અને એનપીકે ખાતર ઉપર 285 રૂપિયાનો વધારો આવ્યો। કહેવા માટે તો સરકારશ્રી તરફથી એમ કહેવામાં આવે છે કે આ બહારના પરિબળોના કારણે આ બધું થઈ રહ્યું છે, પણ અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે સરકાર તો પોતાના તરફથી આયોજનમાં કોઈપણ રીતે સબસિડી આપીને આ ખાતરના ભાવ ઘટાડી શકે છે, પણ ખેડૂત પોતાની ખેત પેદાશનો ભાવ કોઈપણ રીતે બજારમાં હમણાં નક્કી કરી શકતો નથી। એટલે સતત ઉત્પાદનના ખર્ચા વધી રહ્યા છે। આપણે જાણીએ છીએ 12 દિવસમાં 10 દિવસ ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા છે, મજૂરી વધી રહી છે, ખાતર પાણી વધી રહ્યું છે। દરેક રીતે ખેડૂત આજે દવા દારૂથી લગાવીને બધી વસ્તુમાં 25-30-40% ભાવ વધારો ભોગવી રહ્યો છે। સામે ખેડૂતોની ખેત પેદાશના ભાવમાં કોઈ એવો મોટો વધારો થતો નથી। એટલે સરકારશ્રીનો જે અભિગમ છે કે ખેડૂતની આવક 2022માં બમણી થશે, તો એના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતને શક્ય તેટલી આ બધા ભાવ વધારામાં રાહત આપવામાં આવે, અને અત્યારે પણ જે ગઈકાલે ખાતરના ભાવમાં સબસિડી આપીને એનો ભાવ વધારો પાછો ખેંચી લેવામાં આવે અને ખેડૂતને આ ખાતરના ભાવ વધારાની અસર નહીં થાય તેવી નમ્ર અપીલ અમે ખેડૂત તરીકે કરીએ છીએ। ખાસ કરીને આજે જે અમે ઉમરગામમાં નમો કિસાન પંચાયતનો જે આ કાર્યક્રમ ગોઠવ્યો છે, એ ખરેખર ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની સામે જઈ રહી છે અને ખેડૂતોના પ્રશ્ન માટે જ અમે અહીંયા આવ્યા છે। અને જે ખાતરના ભાવ વધારાની વાત છે, આજે રાસાયણિક ખાતરના જે કેમિકલો જે આવે છે એને આપણે ઇમ્પોર્ટ કરવા પડતા હોય છે, અને ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યારે આપ સૌ જાણી રહ્યા છો કે ઇન્ટરનેશનલ માર્કેટમાં એટલા બધા ભાવો વધી રહ્યા છે મટીરિયલના, તો એ મટીરિયલ્સના લીધે અત્યારે ખાતરના ભાવો વધી રહ્યા છે। પણ છતાં પણ સરકાર જે પ્રમાણે મટીરિયલના ભાવ વધે છે એ પ્રમાણે ખાતરના ભાવો નથી વધારી રહી। અને બીજી વાત કે રાસાયણિક ખાતરમાં સરકાર પણ ખૂબ જ ચિંતિત છે, જેટલી બને એટલી શક્ય એટલી સબસિડીઓ આપવા માંગે છે, અને ખાસ કરીને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાસાયણિક ખાતરનો છોડી આપણે ઓર્ગેનિક ખેતી, એટલે કે આપણે જે રીતે દેશમાં રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓના લીધે જે લોકોને નુકસાન થઈ રહ્યું છે, પોતાના કેટલાઓ રોગચાળા એના લીધે આપણા થઈ રહ્યા છે, એના માટે ઓર્ગેનિક ખેતીને જે પ્રાધાન્ય આપી રહ્યા છે આપણે એના તરફ પણ વળવાનું છે। એટલે રાસાયણિક ખાતરના ભાવ વધારાની 100% સરકાર ચિંતા કરે છે અને એમાં એ કંટ્રોલપૂર્વક ભાવો રાખવામાં સરકાર સફળ રહેશે। જે રાસાયણિક ખાતરોના અત્યારે તૂટિંગ ભાવ વધારો થઈ રહ્યો છે, અને એ રાસાયણિક ખાતર જો ખેડૂતોને સમયસર અને યોગ્ય કિંમતે નહીં મળે તો ખેતી કરતા જે ખેડૂતો છે વર્ષે 2 વર્ષમાં ખેતી છોડી દેશે, કારણ કે અત્યારે ડાય ઉપર એટલો બધો ભાવ વધી ગયો છે અને ડાય જે ખાતર છે એ પાયાનું ખાતર છે, એની દરેક ખેડૂતોને જરૂરિયાત પડે છે। તે જ પ્રમાણે યુરિયા ખાતરની પણ જરૂરિયાત પડે છે। જો આ નાઇટ્રોજનયુક્ત ખાતરોના ભાવ સરકારશ્રી ના ઘટાડે તો ભારતીય કિસાન સંઘ પણ એની સામે લડત આપવા માટે તૈયાર છે, અને આ બધા ભાવોથી ખેડૂતોની પરિસ્થિતિ સાવ કફોડી થઈ જશે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે ખાતરોના ભાવ ઓછા કરવા માટે વિનંતી ખેડૂતોની છે।